आज रात्रि धोरण आठ इंग्लिश नो यूनिट वन क्यू फॉर क्वेश्चन एटले के क्यू माटे प्रश्न ए यूनिट जोवाना छे जेमा आपणे एक्टिविटी वन एना स्पेलिंग जोईए पहेला इमेजिनरी इमेजिनरी एटले काल्पनिक इंटरव्यू इंटरव्यू एटले प्रत्यक्ष मुलाकात फेमस फेमस एटले प्रख्यात एस्ट्रोनॉट एस्ट्रोनॉट एटले अवकाशयान ग्रेजुएशन ग्रेजुएशन એટલે સ્નાતકની પદવી સ્પેસ સ્પેસ એટલે અવકાશ આઈડલ આઈડલ એટલે મૂર્તિ ઇન્સ્પાયર ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી જે છે ઇન્સ્પાયરનું વી ટુ રૂપ છે ઇન્સ્પાયર એટલે પ્રેરણા મળી અથવા તો કોઈનાથી પ્રેરિત થવું તે અને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા મળી પછી ઇન્ફેક્ટ ઇન્ફેક્ટ એટલે હકીકત હવે આપણે એક્ટિવિટી वन जोईए जेमां आपणे छे एक इंटरव्यू आपेलो छे के जे प्रख्यात अवकाशयात्री सुनीता विलियम्स हवे सुनीता विलियम्स छे त्यारे अवकाशमां जाय छे त्यारे ते साथे कई वस्तु लई गया ते केवी रीते गया अथवा तो तेना विशेनी कई पण माहिती छे ए आ इंटरव्यूमां पूछवामां आवेली छे तो आपणे जोईए एक्टिविटी वन हियर इज एन इमेजिनरी इंटरव्यू विथ अ फेमस एस्ट्रोनॉट सुनीता विलियम्स અહીંયા એક છે પ્રખ્યાત અવકાશયાત્રી ઇમેજિનરી ઇન્ટરવ્યુ એટલે કે કાલ્પનિક ઇન્ટરવ્યુ આપેલું છે અથવા તો કાલ્પનિક મુલાકાત જે પ્રત્યક્ષ મુલાકાત કરવામાં આવે એ આપેલી છે વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ એટલે કે પ્રખ્યાત અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ હવે એના વિશે વાત કરવામાં આવી છે પછી કીધેલું છે કે લિસન ટુ યોર ટીચર તમારા શિક્ષકને સાંભળો રીડ ઇટ પછી તે વાંચો વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ જોડીમાં કામ કરો અને પછી તેને ક્લાસમાં ભજવો હવે આપણે તે ઇન્ટરવ્યુ જોઈએ કે તેમાં શું આપેલું છે ઇન્ટરવ્યુઅર સેઝ હેલો મિસ સુનીતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ હવે ઇન્ટરવ્યુઅર જે છે એ સુનીતા વિલિયમ્સનું સ્વાગત કરે છે એ કહે છે કે હેલો સુનીતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ એટલે કે અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે સુનીતા વિલિયમ્સ છે સુનીતા વિલિયમ્સ સેઝ હેલો નાઇસ મીટિંગ યુ સુનીતા વિલિયમ્સ તે પણ કહે છે કે નાઇસ મીટિંગ એટલે કે તમને મળીને આનંદ થયો પછી છે ઇન્ટરવ્યુઅર સે વેર ડુ યુ વર્ક હવે એને પ્રશ્ન પૂછે છે એના કઈ પણ કાર્ય વિશેના તો ઇન્ટરવ્યુઅરે પહેલો પ્રશ્ન પૂછ્યો કે વેર ડુ યુ વર્ક એટલે કે વેર એટલે ક્યાં ડુ યુ વર્ક વર્ક એટલે કામ કરવું વેર ડુ યુ વર્ક એટલે કે તમે ક્યાં કામ કરો છો સુનીતા વિલિયમ્સ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એટલે કે નાસામાં છે એ ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરે છે ઇન્ટરવ્યુઅર સે વેર વર યુ બોર્ન હવે એને બીજો પ્રશ્ન પૂછે છે વેર વર યુ બોર્ન એટલે કે તમારો જન્મ ક્યાં થયો વેર એટલે ક્યાં અને બોર્ન એટલે જન્મ થયો તમારો જન્મ ક્યાં થયો સુનીતા વિલિયમ્સ સે ઓ હાઈઓ એટલે કે એને જન્મ થયો તે સ્થળનું નામ કહે છે કે ઓ હાઈઓ ઇન્ટરવ્યુઅર સે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ શું છે ઇન્ટરવ્યુઅર છે એ સુનીતા વિલિયમ્સ ને પૂછે છે કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ કે તમારી જન્મ તારીખ શું છે સુનીતા વિલિયમ્સ સે 19 સપ્ટેમ્બર 1965 એટલે કે 19 સપ્ટેમ્બર 1965 હવે આવા પ્રશ્નો છે એ આપણને પરીક્ષામાં ઘણી વખત એક માર્કના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે માટે એને યાદ રાખવા જરૂરી છે એટલે કે સુનીતા વિલિયમ્સની જન્મ તારીખ છે એ 19 સપ્ટેમ્બર 1965 પછી ઇન્ટરવ્યુઅર સે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ કે તમારે તમારા સ્નાતકની પદવી ક્યાંથી મેળવી વેર એટલે ક્યાં ડીડ યુ ગેટ ગેટ એટલે મેળવવું યોર ગ્રેજ્યુએશન ફ્રોમ ગ્રેજ્યુએશન એટલે આપણે જોઈ ગયા કે સ્નાતકની પદવી કે તમે તમારા સ્નાતકની પદવી છે એ ક્યાંથી મેળવી તો સુનીતા વિલિયમ્સ સે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હવે સુનીતા વિલિયમ્સ છે એ કહે છે કે મેં મારા ગ્રેજ્યુએશનની પદવી અથવા તો મેં મારા સ્નાતકની પદવી છે એની જે સંસ્થા છે એનું નામ કહે છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે મેં મારા સ્નાતકની પદવી છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવી ઇન્ટરવ્યુઅર સે વિચ સ્પેશિયલ આઇટમ વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ હવે પાછું ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વિચ સ્પેશિયલ આઇટમ્સ એટલે કે વિચ એટલે કઈ સ્પેશિયલ આઇટમ્સ એટલે ખાસ વસ્તુ તમે કઈ ખાસ વસ્તુઓ ડીડ યુ બ્રિંગ એટલે કે સાથે લઈ ગયા હતા બ્રિંગ એટલે લઈ જવું વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ સ્પેસ એટલે અવકાશ
a letter written in Hindi by my father. હવે સુનિતા વિલિયમ્સ છે એને આન્સર આપે છે કે ભગવદ ગીતા પછી અ સ્મોલ આઈડલ ઓફ ગણેશ. સ્મોલ એટલે નાનું, આઈડલ એટલે મૂર્તિ, ગણેશજીની એક નાની મૂર્તિ. પછી અ લેટર રિટન એટલે કે પત્ર લખાયેલો. જો રિટન અહીંયા છે કે રાઇટ એટલે લખવું, એનું ત્રીજું રૂપ આપેલું છે. રાઇટ રાઇટ છે એ વી વન નું રૂપ, પછી રોટ છે એ વી ટુ નું રૂપ, અને રિટર્ન એ વી થ્રી નું રૂપ છે. એટલે ભૂતકૃતન નું રૂપ કહેવાય. આ ખાસ યાદ રાખવું એટલે કે લખાયેલો અ લેટર રિટન ઇન હિન્દી એટલે હિન્દીમાં લખાયેલો પત્ર બાય માય ફાધર, એના પિતા દ્વારા. હવે સુનિતાના પપ્પાએ જે એને હિન્દીમાં પત્ર લખેલો એ હિન્દીમાં લખાયેલો પત્ર તે સાથે લઈ ગયા હતા. એટલે ત્રણ વસ્તુઓ સાથે લઈ ગયા હતા. એક તો ભગવદ ગીતા, અ સ્મોલ આઈડલ ઓફ ગણેશ એટલે કે ગણેશજીની નાની મૂર્તિ, અને હિન્દીમાં લખાયેલો પત્ર. ઇન્ટરવ્યુઅર સેઝ, હુ ઇન્સ્પાયર્ડ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમે તમારા જીવન અને કાર્યમાં કોના દ્વારા પ્રેરિત છો? લાઈફ એટલે જીવન અને વર્ક એટલે કાર્ય. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા મળેલી હોય તેવું. હવે એને ઇન્સ્પાયરનું વી ટુ રૂપ છે જે આપણે શરીરમાં જોઈ ગયા. ઇન્સ્પાયર્ડ એટલે કે તમને તમારા જીવન અને કાર્યમાં કોના દ્વારા પ્રેરણા મળી? તો સુનિતા વિલિયમ્સ હવે એને જવાબ આપે છે કે મહાત્મા ગાંધી. હવે સુનિતા વિલિયમ્સને છે મહાત્મા ગાંધી દ્વારા એના જીવન અને કાર્યમાં પ્રેરણા મળી. ઇન્ટરવ્યુ છે, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારો મૂળ દેશ છે એ કયો છે? કન્ટ્રી એટલે દેશ અને ઓરિજિન એટલે મૂળ. તમારો મૂળ દેશ કયો છે? તો સુનિતા વિલિયમ્સ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા છે એનું મૂળ કન્ટ્રી છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ઇનફેક્ટ એટલે હકીકતમાં, પરંતુ હકીકતમાં એના પપ્પા છે એ ગુજરાતના છે એટલે એનું મૂળ કન્ટ્રી ઇન્ડિયા થઈ ગયું. હવે આટલા પ્રશ્નો છે એ ઇન્ટરવ્યુ દ્વારા છે સુનિતા વિલિયમ્સને પૂછવામાં આવેલા છે. તો એમાં સુનિતા વિલિયમ્સ છે એના અવકાશમાં ગયા હતા તે છે અહીંયા વાત કરે છે. પછી ત્યારબાદ આપણે જોઈએ કે આપેલું છે વર્ક ઇન પેસ એટલે કે જોડીમાં કાર્ય કરો. ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ રાઇટ ઇટ બિલો એટલે કે ઇન્ટર યોર ફ્રેન્ડ કે તમારા મિત્રનું છે તમે ઇન્ટરવ્યુ લ્યો અને રાઇટ ઇટ બિલો, પછી એને અહીંયા નીચે લખો. બિલો એટલે નીચે કે પછી તેને અહીંયા નીચે લખો. હવે અહીંયા એક પ્રવૃત્તિ આ છે કે જેમાં મિત્રો તમે તમારા છે ફ્રેન્ડનું છે ઇન્ટરવ્યુ લઈ શકો. તેમાં તમે એને વિવિધ પ્રકારના જેમ સુનિતા વિલિયમ્સને પ્રશ્નો પૂછેલા હતા એવા પ્રશ્નો પણ તમે પૂછી શકો અને જે છે અહીંયા તમે તમારી જાતે લખી શકો. ત્યારબાદ આપણે છે એ ડબલ્યુએચ પ્રશ્નવાચક શબ્દ જોઈશું કે જે તમને આગળની એક્ટિવિટી માટે ખૂબ જ ઉપયોગી પડશે. ડબલ્યુએચ પ્રશ્નવાચક શબ્દ એટલે કેવા શબ્દો? કે જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વોટ, વે, હુ, હુ વગેરે જેવા શબ્દો છે એ વખાણા. પરંતુ જો તમને શબ્દના અર્થ જ ખબર નહીં હોય તો તમે પ્રશ્ન કઈ રીતે સમજી શકશો? એટલા માટે આપણે એ શબ્દ જોઈએ જેથી તમને કોઈ પણ પ્રશ્ન હોય તે સમજાઈ શકે. ડબલ્યુએચ પ્રશ્નવાચક શબ્દ એવું છે હુ. હુ એટલે કોણ. જ્યારે કોઈ પણ વ્યક્તિની વાત કરવામાં આવી હોય એટલે કે કોઈ પણ વ્યક્તિ વિશે કે પૂછવાનું હોય કે આ કોણ છે તો એના માટે હુ વપરાય. પછી વોટ, વોટ એટલે શું. વીચ, વીચ એટલે કઈ એટલે કે કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય તો વીચ શબ્દ વપરાય. પછી વેર, વેર એટલે ક્યાં. માઉસમાં લખ્યું છે સ્થળ દર્શક એટલે કે વેર શબ્દ દ્વારા આપણે કોઈ પણ સ્થળની માહિતી પૂછવામાં આવે. વેર એટલે ક્યાં એટલે કે સ્થળ દર્શાવવા માટે પૂછવામાં આવે. પછી વેન, વેન એટલે ક્યારે. તો ક્યારે છે એ સમય દર્શક છે એટલે કે એ ક્યારે આવું થયું તો એના માટે એનો સમય દર્શાવવામાં આવે. પછી છે વાય, વાય એટલે શા માટે તો એ કારણ દર્શક છે. જ્યારે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબમાં કંઈ પણ છે કારણ દર્શાવવું પડે એટલે કારણ દર્શક. પછી હુમ, હુમ એટલે કોનું. તો કોઈ પણ વ્યક્તિ કે કંઈ પણ વસ્તુ અથવા કોઈની માલિકી હોય તેવું દર્શાવવા માટે હુમ એટલે કે કોનું તો એનો શબ્દ ઉપયોગ થાય. પછી છે હાવ, હાવ એટલે કેવી રીતે. પછી હાવ મેની, હાવ મેની એટલે કેટલા. પણ માઉસમાં લખ્યું છે ગણી શકે એટલે કે કંઈ પણ ગણી શકાય તેવી વસ્તુ માટે હાવ મેની નો ઉપયોગ થાય. પછી હાવ મચ, હાવ મચ એટલે પણ કેટલા. પરંતુ જ્યારે ગણી ન શકાય
જે વસ્તુઓ છે આપણે ગણી શકીએ તો એના માટે હાઉ મેની જો પ્રશ્ન પૂછવામાં આવે તો આટલા છે આપણે પ્રશ્નવાચક શબ્દો જોયા કે જે તમને